કચ્છના આહિરપટ્ટીના ખેડૂતો બેહાલ થયા છે. ગુરુવારે પડેલ કરા સાથેના વરસાદે એરંડાના તમામ ખેતરોનો સફાયો કરી નાખ્યો છે. આહિરપટ્ટીના ખેડૂતોના મુખે માત્ર એક જ અવાજ આવે છે કે મદદ કરો સરકાર. ભુજ તાલુકાના આહિરપટ્ટીના ગડપાદર ગામ, જ્યાં કરા વરસાએ એરંડાના તમામ પાકને નષ્ટ કરી નાખ્યો છે, ગડપાદરના સામંતભાઈના ખેતરની મુલાકાત જ્યારે અમારી ટીમે લીધી ત્યારે ત્યાંના દ્રશ્યો દયનીય જોવા મળ્યા. સામંતભાઈ કહે છે, તેઓએ 19 એકરમાં એરંડાનું વાવેતર કર્યું હતું. છેલ્લા 4 માસની કાળી મજૂરી બાદ ખેતરમાં લીલાછમ એરંડા લહેરાઈ રહ્યા હતા, પરંતુ 13 તારીખે આવેલ અવકાશી આફતે લીલાછમ એરંડાના ખેતરનો સફાયો કરી નાખ્યો છે. બિયારણ, 4 દવા છંટકાવ, મજૂરોની મજૂરી સહિત 4 લાખનો ખર્ચ તેઓએ 19 એકરમાં એરંડાના વાવેતર પાછળ કરેલ હતો. 5 દિવસ પહેલા જે ખેતરને જોઈ સામંતભાઈ હરખાઈ રહ્યા હતા, 5 દિવસ બાદ એ જ ખેતરને જોઈ સામંતભાઈ રુદન કરી રહ્યા છે. તેમના મુખેથી માત્ર એક જ અવાજ આવે છે, મદદ કરો સરકાર. હવે શિયાળુ પાક વાવેતર કરવા પણ નાણાં નથી, ત્યારે સાંભળીએ સામંતભાઈના જ મુખેથી તેઓની આપવીતી. ગામ ગરપાદર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. નુકસાની તો કપરો કાળ જ વર્તાઈ ગયો છે. પોરની સિઝનમાં કારો ડુકાર હતો, વરસાદ કાંઈ પડ્યો નહોતો. એમ કરતા કરતા અમે બેંકમાંથી વ્યાજુકા લોનું લીધું. લોનું લઈ ઓન વરસાદ પાછતરો થયો, પણ સારો થયો. થાતે આ 13મી તારીખે જે બરફનો વરસાદ પડ્યો ને, ખેડૂતોને બેહાલ બની ગયા. અત્યારે મારા એરંડા 19 એકરમાં એરંડા છે. અત્યારે મારો હાલનો ખર્ચો એરંડની અંદર 3-4 લાખનો થઈ ગયો છે. હવે મને કોઈ વ્યાજુકા રૂપિયા પણ આપે એમ નથી. ત્યાંથી કરી ને જે કરા પડ્યા એટલે અમારો જીવમાન બચાવ્યો. ખેતરની અંદર જઈને તો આખું નષ્ટ થઈ ગયું છે. 4 મહિના મહેનત કમતોડ કરી, ઈયળની દવા છાંટી, પઠ્ઠામાં પંપ ખણી ને 4 મહિનાની મહેનત મારી અમારી બધી ખેડૂતોની પાણીમાં ગઈ છે સાહેબ. તો હવે હું સરકારશ્રીને એક માને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમે ખેડૂતોને સહાય આપે, નકર રવિ પાકને હવે બહુ થશે. રવિ પાક નહીં થાય તો અમે ખાશું શું? અમે જગતમાં ત્રાસ થઈ, અમે નહીં ખાઈ તો બીજા પબ્લિક શું ખાશે? બકાલામાં એમાં નષ્ટ થઈ ગયો છે. મરચું, રીંગણા, કોઈ અત્યારે અમારા ભુજ તાલુકાની અંદર કોઈ એવી વસ્તુ નથી હોતી કે શાક બકાલામાં એમ ને ઘરે જઈએ તો ઘરવાળા એમ વાડી આવી તો વાડી ભૂખ મારે. આજ 13 તારીખથી મેં ખાલી પાણી પીધું હોય, અનાજ તમે મૂકી દીધું છે. જો આ સહાય અમે ખેડૂતોને નહીં મળે તો ખેડૂત કોઈ દવા પીશે, કોઈ આત્મહત્યા કરશે. એટલે મારે એક સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય જાહેર કરે. વાડીની અંદર પતરા નથી, ઘરની અંદર દાણો નથી વધ્યો. એટલે સરકારને મારે એક ભલામણ છે કે અમે ખેડૂતોને તાત્કાલિક સહાય મોકલી આપો. તો બીજી બાજુ જિલ્લા કોંગ્રેસે પણ આહિરપટ્ટીમાં વરસાદથી થયેલ નુકસાનીનો ચિતાર મેળવવા ખેડૂતો પાસે તેઓ પહોંચ્યા હતા. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યુજવેન્દ્રસિંહ જણાવે છે, અમે 20 જેટલા ગામોની મુલાકાત લીધી છે. અહીંના ખેડૂતોની ખૂબ જ દયનીય હાલત જોવા મળી રહી છે. અમે જિલ્લા કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને ચુકવણી થાય તેવી માંગ કરીશું. તો જિલ્લામાં પંચાયતના વિપક્ષી નેતા વિકે હુબલ કહે છે કે ખેડૂતોની હાલત જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે તેવી સ્થિતિથી ખેડૂતો હાલ પસાર થઈ રહ્યા છે. તેઓની માંગ છે કે ખેડૂતોએ બેંકોમાંથી લીધેલું કરજ માફ કરવામાં આવે, આહિરપટ્ટીના ગામડાઓ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરાય. આહિરપટ્ટીમાં 1-2 ગામ નહીં પરંતુ 20 જેટલા ગામોમાં ખેડૂતોની આ જ પરિસ્થિતિ છે. સરકાર જો વહેલી તકે આ ગામડાઓને વારે નહીં આવે તો ના છૂટકે, ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવશે તેવું તેમનું કહેવું છે. ભુજ તાલુકાના જે આહિરપટ્ટીના ગામ છે એના લગભગ 20-25 ગામોની આજે અમે મુલાકાત લીધી અને ખેડૂતોને ખરેખર શું સમસ્યા છે એ સમસ્યાનું જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે જ્યારે અહીંયા કને આવ્યા ત્યારે જોયું લગભગ 100% પાક છે એ નિષ્ફળ ગયો છે અને સમગ્ર પાક એમનો, એ એરંડા હોય, જુવાર હોય, તલ હોય, સમગ્ર પાક નિષ્ફળ ગયો અને ખૂબ ખરાબ પરિસ્થિતિ ખેડૂતોની છે. ત્યારે અમે રાજ્ય સરકાર પાસેથી માંગણી કરી છીએ કે આ લોકોનો તાત્કાલિક ધોરણે સર્વે થાય અને તાત્કાલિક વળતર ખેડૂતોને મળે એવી અમારી માંગણી છે. સાથે સાથે આ લોકો જેને જેને પાક વીમો લીધો છે, પાક વીમાવાળાને તો તાત્કાલિક વળતર મળે, પણ કદાચ જેને વીમો ન લીધો હોય એને પણ સહાય દેવામાં આવે અને
આ વિસ્તાર માટે એક સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે એવી કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી સરકારને માંગણી કરી છીએ. આગામી દિવસોમાં મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર મારફતે અમે આને લેખિતમાં પણ આપશું કે તાત્કાલિક અહીંયાના ખેડૂતોને ન્યાય મળે અને રાહત મળે એવી સરકાર યોજના પાર કાઢે. અલી મહમદ ચાકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કચ્છ.